હેલો ફ્રેન્ડ્સ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બે લાયકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં જેની અંતર્ગત રોજ ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે તો આ ડિજિટલ સિરીઝ દ્વારા ઘરે બેઠા તમે ગણિત વિષયમાં સૌથી સારા માર્ક્સ મેળવીને પરીક્ષામાં પાસ થાવ તેવા ઉદ્દેશ્ય સાથે આ ડિજિટલ સિરીઝ શરૂ કરવામાં આવેલી છે તો આ ડિજિટલ સિરીઝ અંતર્ગત આજે આપણે જોઈશું ધોરણ દસના ગણિત વિષયનું નવું ચેપ્ટર ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ તો આ છે આ ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શનનો પાર્ટ પાર્ટ નંબર વન તો પહેલાં આપણે એ જોઈ લઈએ કે પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કેટલા ગુણના અને કેવા પ્રશ્નો પૂછાશે તો પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી ટોટલ ત્રણ પ્રશ્ન પૂછાશે જે પૈકી એક પ્રશ્ન છે તે હેતુલક્ષી પ્રશ્ન હશે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે એક માર્કનો પ્રશ્ન જે શોર્ટ ક્વેશ્ચન પણ હોઈ શકે એમસી ક્યુ એટલે કે વૈકલ્પિક પ્રશ્ન પણ હોઈ શકે આ ઉપરાંત ખાલી જગ્યા પૂરો આ રીતનો પ્રશ્ન પણ હોઈ શકે ખરા ખોટાના સ્વરૂપમાં પણ હોઈ શકે મતલબ કે એક પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્ન હશે આ ઉપરાંત એક પ્રશ્ન છે તે બે ગુણનો પ્રશ્ન હશે અને એક પ્રશ્ન છે તે ત્રણ ગુણનો પ્રશ્ન હશે તો આમ પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી ટોટલ ત્રણ પ્રશ્નો પૂછાશે જેનો કુલ ગુણભાર ભાર છ માર્ક્સનો હશે અહીંયા તમને આ જે બે ગુણનો એક પ્રશ્ન પૂછાવાનો છે તે પ્રશ્ન વૈકલ્પિક હશે વૈકલ્પિક પ્રશ્ન એટલે શું તો કે આ ચેપ્ટરમાંથી બે ગુણનો પ્રશ્ન છે તેના અથવામાં કોઈ બીજા ચેપ્ટરનો બે ગુણનો પ્રશ્ન પણ હશે મતલબ કે આ બે ગુણનો પ્રશ્ન તમારા માટે ઓપ્શનલ રહેશે આ ચેપ્ટરના દરેક દાખલાઓ એકદમ સરળ છે જો તમને કન્સેપ્ટ ક્લિયર હશે તો દરેક દાખલાના તમે એકદમ સરળતાથી જવાબ આપી શકશો આ ઉપરાંત આપણી આ જે ડિજિટલ સિરીઝ છે તેની અંદર આપણે ગણિત વિષયના અન્ય ચેપ્ટર જેવા કે બહુપદીઓ દ્વિચલ સુરેખ સમીકરણ ત્રિકોણ યામ ભૂમિતિ આંકડા શાસ્ત્ર સંભાવના જેવા ઘણા બધા ચેપ્ટરના સોલ્યુશન પણ જોઈ લીધેલા છે તો આ દરેકે દરેક ચેપ્ટરના સોલ્યુશનની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે દરેક ચેપ્ટરના સોલ્યુશન જોઈ શકશો આ ઉપરાંત અમારી ટેલિગ્રામ ચેનલ પર તમે આ દરેકે દરેક ચેપ્ટરના સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકશો તમારે માત્ર ટેલિગ્રામ ઉપર એજયુ ઓન ક્લાસ આટલું સર્ચ કરશો તો પણ તમને અમારી ચેનલ મળી જશે ત્યાંથી તમે દરેક ચેપ્ટરના સોલ્યુશનની લિંક મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો આ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તો ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ તો પ્રશ્ન પહેલો આપણને મનમાં એ જ ઉદભવે કે દ્વિઘાત સમીકરણ એટલે શું તો દ્વિઘાત સમીકરણ એટલે કે જે સમીકરણમાં ઓછામાં ઓછા એક પદનો વર્ગ હોય તે સમીકરણને દ્વિઘાત સમીકરણ કહે છે શું કહ્યું અહીંયા ઓછામાં ઓછા એક પદનો વર્ગ તો પેલા તો પદ એટલે શું એ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ તો ધારો કે તમે આવી રીતે લખો કે પાંચ અને તેની બાજુમાં એક ચલ લખો એક્સ તો આ પાંચ એક્સ એ શું થયું તો એ થયું એક પદ બરાબર હવે ધારો કે તમે તેમાં કરો છો વત્તા ત્રણ તો આ શું થયું તો કે એક પદ અને બીજું પદ તો બે પદનો તમે સરવાળો કરો બાદબાકી કરો આવી રીતે કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કરો ત્યારે તે સમીકરણ કહેવાય શું કહેવાય સમીકરણ હવે અહીંયા આપણને કહ્યું છે દ્વિઘાત સમીકરણ તો અહીંયા જુઓ આ સમીકરણમાં જે ચલ છે એક્સ તેની ઘાત કેટલી છે તો અહીંયા કાંઈ ના હોય તો એક ઘાત હોય મતલબ કે આ જે સમીકરણ છે એ સુરેખ સમીકરણ છે અથવા તો એક ઘાત સમીકરણ છે કેવું છે એક ઘાત સમીકરણ અથવા સુરેખ સમીકરણ પણ અહીંયા તો આપણને કહ્યું છે કે દ્વિઘાત સમીકરણ તો દ્વિઘાત સમીકરણ એટલે શું તો કે જે સમીકરણની અંદર ઘાત કેવી હોવી જોઈએ બે તો એવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહે છે તો ધારો કે હું આવી રીતે આમ લખું કે પાંચ એક્સ વત્તા બે એક્સ વત્તા ત્રણ અને અહીંયા જે તમને પેલું પદ આપેલું છે તેની માથે જો તમને વર્ગ આપેલો હોય તો તેનો મતલબ એવો થયો કે આ સમીકરણ તે દ્વિઘાત સમીકરણ છે કારણ કે આ સમીકરણની ઘાત કેટલી છે બે તો જ્યારે ઘાત બે હોય તેવા સમીકરણને કેવું સમીકરણ કહેવાય દ્વિઘાત સમીકરણ બરાબર આ દ્વિઘાત સમીકરણને તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો તમે કઈ રીતે લખી શકો તો જુઓ અહીંયા આપણને ખબર છે કે આ એક છે તે શું છે ચલ છે અને અહીંયા આ પાંચ છે તે શું છે સહગુણક છે આ વસ્તુ આપણે બહુપદી ચેપ્ટર છે તેમાં બધી વસ્તુ સમજાવેલી હતી તો અહીંયા આ સહગુણક છે અને અહીંયા આ ચલ છે તો આ સમીકરણને તમારે વ્યાપક સ્વરૂપમાં એટલે કે પ્રમાણિક સ્વરૂપમાં લખવું તમે આવી રીતે આમ લખી શકો કે એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી આવી રીતે જ્યાં શું હોય તો કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જ્યાં એની વેલ્યુ ઝીરો ન હોઈ શકે શા માટે ન હોઈ શકે તો જુઓ ધારો કે તમે અહીંયા એની જગ્યાએ ઝીરો મૂકો તો જીરો ગુણ્યા એક્સનો વર્ગ થઈ જાય ને તો ઝીરો સાથે તો તમે કોઈ પણ અંકને ગુણો તો જવાબ હંમેશા કેવો થઈ જાય ઝીરો મતલબ કે આ પદ કેવું થઈ જાય તો ઝીરો તો વધે શું બી એક્સ વધતા મતલબ કે તો તો સુરેખ સમીકરણ થઈ જાય છે ને તો આપણે તો શું જોઈએ છે દ્વિઘાત સમીકરણ તો મતલબ કે જ્યારે એની વેલ્યુ ઝીરો ન હોય અને અહીંયા તમને જે ચલ આપેલો હોય તેની ઘાત કેટલી હોય બે તેવા સમીકરણને શું કહેવાય દ્વિઘાત સમીકરણ તો અહીંયા આ જે છે તે દ્વિઘાત સમીકરણ છે અને તેનું વ્યાપક સ્વરૂપ આવી રીતે લખી શકાય છે ત્યારબાદ જોઈએ કે દ્વિઘાત સમીકરણ છે તેના બીજ કઈ રીતે મળે છે એટલે કે તેનું સોલ્યુશન કઈ રીતે થાય છે તો દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવવાની મુખ્યત્વે ચાર રીત છે જે પૈકી પહેલી રીત છે અવયવીકરણની રીત બીજી રીત છે પૂર્ણવર્ગ પદાવલીની રીત ત્રીજી રીત છે સુરેખ સમીકરણનો ઉપયોગ કરીને અને ચોથી રીત છે આલેખની મદદથી બરાબર મતલબ કે આ ચાર રીત છે તેનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણના તમે ઉકેલ એટલે કે તેના બીજ મેળવી શકો છો બરાબર તો અહીંયા આજે આલેખની મેથડ છે તે તમારા સિલેબસમાં નથી અહીંયા આજે આ ત્રણ મેથડ આપેલી છે પહેલી બીજી અને ત્રીજી આ ત્રણ મેથડનો ઉપયોગ તમારા આ ચેપ્ટરમાં કરીને દાખલાના સોલ્યુશન કરવાના હશે તો આ ત્રણેય રીત દ્વારા કઈ રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી શકાય તે આપણે દરેક રીતને એક નાના નાના ઉદાહરણ દ્વારા સમજીએ તો પેલી રીત છે અવયવીકરણની રીત બરાબર તો ધારો કે આપણને એક આવી રીતે દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો આપણે આના બીજ મેળવવા હોય તો કઈ રીતે મેળવી શકીએ તો આપણને જે રીતે બહુપદી ચેપ્ટર હતું તેમાં આપણે જે રીતે સમીકરણના ઉકેલ મેળવ્યા તે જ રીતે અહીંયા મેળવવાના છે તો જુઓ અવયવીકરણ એટલે કે આપણે આના અવયવ પાડવાના છે તો કઈ રીતે પડશે તો જુઓ અહીંયા એક સ્વર્ગ છે તો તેની આગળ કાંઈ ના હોય તો એક તો હોય જ ને તો એક અને આ છે અચળપદ તો એક ગુણ્યા છ એટલે કેટલા થાય છ તો આપણે છના એવા ભાગ પાડવાના કે જેથી અહીંયા આપણને શું આપેલું છે આ સરવાળો તો સરવાળો કેટલો થાય પાંચ અને ગુણાકાર કેટલો થવો જોઈએ તો કે અહીંયા છ તો ગુણાકાર છ થવો જોઈએ અને સરવાળો પાંચ થવો જોઈએ છ શા માટે તો કે અહીંયા એક ગુણ્યા છ એટલે છ તો સરવાળો પાંચ થવો જોઈએ અને ગુણાકાર છ થવો જોઈએ તેવા આપણે ભાગ પાડવાના છે છના તો તમે આમ લખી શકો છ એકું છ એક આવી રીતે થાય બીજું કે ત્રણ દુ છ એક આવી રીતે થાય બરાબર તો હવે જુઓ તમે આમ લખો કે ત્રણ દુ છ બરાબર તો ત્રણ દુ છ થઈ ગયા ગુણાકાર તો છ છે હવે આમ લખો ત્રણ દુ છ તો ત્રણ ને બે કેટલા થઈ ગયા પાંચ મતલબ કે અહીંયા આપણને આ જે સમીકરણ આપેલું છે તેના આપણે આવી રીતે ભાગ પાડી શકીએ ત્રણ વત્તા બે એવી રીતે તો આપણે અહીંયા લખવાનું કે એક્સ વર્ગ વધતા પાંચ એક્સ ને આપણે આવી રીતે આમ લખી શકીએ બે એક્સ વધતા ત્રણ એક્સ આવી રીતે વધતા ઉપર છ તો છે જ બરાબર ઝીરો હવે શું કરવાનું તો કે અહીંયા આપણને ચાર પદ મળ્યા તેમાં બે બે પદની આપણે જોડ બનાવી લેવાની તો આપણને જે વસ્તુ કોમન નીકળતી હોય તે કાઢી લેવાની તો અહીંયા એક સ્વર્ગ છે ને અહીંયા એક્સ છે તો આમાંથી એક્સ કોમન નીકળે તો અંદર શું વધે તો કે એક્સ વધતા બે પાછું આપણે આ પદને અંદર ગુણી જોઈ લેવાનું કે આ જ પદ મળે છે તો જુઓ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ વર્ગ વધતા એક્સ ગુણ્યા બે એટલે બે એક્સ તેવી જ રીતે અહીંયા આપણને આ જે બીજું પદ મળે છે મતલબ કે આ બીજી જોડ મળે છે તેમાંથી જે વસ્તુ કોમન નીકળતી હોય તે કાઢી લેવાની તો આમાંથી ત્રણ છે ને અહીંયા છ છે તો ત્રણ કોમન નીકળશે તો અંદર શું વધે એક્સ અને ત્રણ દુ કેટલા થાય છ તો આવી રીતે આપણને મળશે તો હવે આપણે આ એક્સ અને પ્લસ ત્રણ છે તેને એક કાઉસમાં લખી નાખવાના અને આ જે એક્સ વધતા બે અને એક્સ વધતા બે છે તેને બીજા કાઉન્સમાં લખી નાખવાના તો અહીંયા આપણને આવી રીતે આ જે સમીકરણ આપ્યું છે તેના અવયવ મળે તો હવે તો આપણને ખ્યાલ જ છે કે એક્સ વધતા ત્રણ છે તમે તેને 0 સાથે સરખાઓ તો કેટલા મળે તો કે આ ત્રણ પ્લસ છે સામેની સાઈઝ જશે તો માઇનસ થઈ જશે મતલબ કે જીરો માઇનસ ત્રણ કરો તો કેટલા મળે માઇનસ ત્રણ બરાબર તો એક્સની વેલ્યુ કેટલી મળી માઇનસ ત્રણ અને બીજું બીજ કઈ રીતે મળે તો કે એક્સ વત્તા બે બરાબર છે તો આ બે ને તમે સામેની બાજુ મોકલો તો જીરો માઇનસ બે થાય તો એક્સ બરાબર કેટલા મળે છે માઇનસ તો અહીંયા આપણને આ જે સમીકરણ આપેલું છે તેના આપણને બે બીજ મળે છે એક મળ્યું માઇનસ ત્રણ અને બીજું બીજ મળે છે માઇનસ બે તો આ વસ્તુ આપણને શું સૂચવે છે તો કે તમે જો સમીકરણની અંદર માઇનસ ત્રણ મૂકો તો તમને જવાબ કેટલો મળે જીરો તેવી જ રીતે આ માઇનસ બે ને તમે આ સમીકરણની અંદર મૂકો તો પણ જવાબ કેટલો મળે જીરો મતલબ કે આ બંને બીજને તમે સમીકરણની અંદર મૂકો છો ત્યારે આ સમીકરણ છે તેનો ઉકેલ મળી શકે છે તો આ મેથડ તો આપણે ઓલરેડી બહુપદી ચેપ્ટર છે તેમાં જોયેલી હતી બરાબર ત્યારબાદ બીજી મેથડ છે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ પૂર્ણ વર્ગની રીતે કઈ રીતે થઈ શકે તો તમને આવી રીતે સમીકરણ આપેલું છે બરાબર તો અહીંયા રીતનું નામ શું આપેલું પૂર્ણ વર્ગની રીતે મતલબ કે અહીંયા આપણને આ જે પેલું પદ આપેલું હોય તેને આપણે પૂર્ણ વર્ગ સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું તો અહીંયા આપણને ત્રણ આપેલા છે તો આ ત્રણ છે તે પૂર્ણ વર્ગ નથી પૂર્ણ વર્ગ એટલે શું તો ધારો કે તમને આવી રીતે આમ આપેલા સોળ તો સોળ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કા શા માટે તો કે એ ચારનો વર્ગ તમે કરો તો કેટલો થાય સોળ મતલબ કે સોળ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે પચીસ એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય શા માટે તો કે પાંચનો વર્ગ કેટલો થાય પચીસ તો એવી રીતે અહીંયા આ ત્રણ છે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો આપણે શું કરવાનું કે અહીંયા આ ત્રણ છે તેને આપણે ત્રણ વડે ગુણવા પડે તેથી શું થાય તો કે ત્રણ ગુણ્યા ત્રણ કરો તો નવ થાય ને તો એટલે નવે શું થઈ જાય તો કે ત્રણનો વર્ગ મતલબ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ ને માટે આપણે અહીંયા આ ત્રણ છે તેની જગ્યાએ નવ લઈ આવ્યા છે માટે આપણે આ સમીકરણમાં બંને બાજુ ત્રણ વડે ગુણીશું તો અહીંયા લખવાનું કે અહીંયા આપણને ખ્યાલ છે કે અહીંયા એક સ્વર્ગનો સહગુણક છે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી માટે સમીકરણમાં બંને બાજુ ત્રણ વડે ગુણતા તો આપણને ત્રણ વડે ગુણીએ તો કઈ રીતે મળે તો જુઓ આવી રીતે તમે ત્રણ વડે ગુણો તો ત્રણ તેરી નવ એક્સનો વર્ગ ઓછા ત્રણ પચાસ પંદર એક્સ વત્તા ત્રણ દુ છ બરાબર જીરો આવી રીતે આપણને મળશે બરાબર હવે આપણે બહુપદી ચેપ્ટર છે તેમાં એક કન્સેપ્ટ જોયેલો હતો કે જ્યારે તમને આવી રીતે આમ પદ આપેલું એ વત્તા બી તેનો વર્ગ તો તેનો આપણે વિસ્તરણ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ તો કે પેલા પદનો વર્ગ વત્તા શું આવતું હતું બે ગુણ્યા પહેલું અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આવી રીતે થતું હતું તો આપણે આ જ વસ્તુનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે બરાબર તો જુઓ અહીંયા આપણને આ જે સમીકરણ આપેલું છે તે આ રીતનું છે તો આપણે આ રીતના સમીકરણમાંથી આપણે આ રીતનું સમીકરણ બનાવવું છે તો આપણે શું કરવું પડે તો જુઓ અહીંયા પેલા પદનો વર્ગ છે એનો વર્ગ તો અહીંયા શું આપેલું છે એના વર્ગની જગ્યાએ નવ એક્સનો વર્ગ આપેલો છે તો આપણે નવ એક્સનો વર્ગ હોય તેને તમારે આવી રીતે લખવું તો આમ તમે લખી શકો ને કે ત્રણ એક્સ અને કાઉસની માથે વર્ગ તો કે આ લખી શકાય શા માટે તો જુઓ ત્રણનો વર્ગ કેટલો થાય નવ અને એક્સનો વર્ગ કેટલો થયો એક્સ વર્ગ આવી રીતે તો અહીંયા લખવાનું કે નવ એક્સ નો વર્ગ માઇનસ પંદર એક્સ વત્તા છ બરાબર આ નવ એક્સ નો વર્ગ છે તેને તમે આમ લખી શકો ત્રણ એક્સ નો વર્ગ ત્યારબાદ શું આવે છે અહીંયા માઇનસ હોય તો માઇનસ આવશે અહીંયા પ્લસ હોય તો પ્લસ તો અહીંયા માઈનસ છે તો અહીંયા માઇનસ લખવાના બરાબર પછી શું છે બે ગુણ્યા પહેલું અને બીજું પદ જુઓ બે તો છે જ ત્યારબાદ પહેલું પદ એ અને બીજું પદ બી છે આવી રીતે તો આપણે અહીંયા આવી રીતે લખવાનું બે ગુણ્યા પહેલું બીજું પદ તો બે પહેલું પદ આપણને કયું મળે છે ત્રણ એક્સ તો ત્રણ એક્સ તો લખી નાખ્યા બીજું પદ કયું મળે છે તો એ આપણને ખ્યાલ નથી તો આપણે શું કરવાનું તો જુઓ અહીંયા આપણને કેટલા આપેલા છે પંદર આપેલા છે ને તો તમારે પંદર લઈ આવ્યા હોય તો તમારે આ ત્રણ ને કેટલા વડે ગુણવા પડે તો પાંચ વડે ગુણવા પડે તો માટે આપણે પાંચ વડે અહીંયા ગુણ્યા બરાબર તો ત્રણ એક્સને તમે પાંચ વડે ગુણો અને છેદમાં બે શા માટે તો કે અહીંયા આપણે બે વધારાના લીધા છે એટલે બે વડે ગુણવાના અને બે વડે ભાગવાના કઈ રીતે થયું પાછું સમજાવવું જુઓ અહીંયા કે તમને આવી રીતે આમ આપેલું છે કે માઇનસ પંદર એક્સ આવી રીતે બરાબર આવી રીતે આમ છે નવ એક્સનો વર્ગ માઇનસ પંદર એક્સ વધતા છ બરાબર ઝીરો તો હવે જુઓ આ તો આપણને ખબર છે કે ત્રણ એક્સનો વર્ગ હવે આ પંદર એક્સ છે તો એને હું આમ લખી શકું ત્રણ એક્સ ગુણ્યા પાંચ તો કે આ લખી શકાય કારણ કે ત્રણ પચા પંદર એક્સ ના એક્સ એમનામ હવે મારે આવી રીતે આમ લખવું છે તો આગળ માનો કે હું ધારો કે બે વડે આને ગુણતો હોય તો મારે બે વડે ગુણું તો બે વડે ભાગવા પણ પડે ને કારણ કે નકર તો સમીકરણ ચેન્જ થઈ જાય તો બે વડે ગુણું છું અને બે વડે ભાગી નાખું છું બરાબર તો જુઓ આ એ જ રીતનું પદ થયું તો કે હા કારણ કે બે તો અહીંયા પણ બે છે ત્રણ એક્સ તો અહીંયા પણ ત્રણ છે અને અહીંયા પાંચ તો અહીંયા પાંચ છે અને છેદમાં બે આ બે તમે અહીંયા લખો કે અહીંયા લખો ચાલે કારણ કે દરેક પદ ગુણાકારમાં છે અને વત્તા છ આ છ ના છ એમને લખીએ આપણે બરાબર તો હવે નેક્સ્ટ પદ શું થાય તો કે પેલો પદ છે તેનું વર્ગ માઇનસ બે ગુણ્યા પેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ તો બીજું પદ કયું છે તો કે પાંચના છેદમાં બે આ પદ છે બીજું પદ બરાબર તો અહીંયા આપણને કે બીજું પદ આપેલું નથી તો આપણે શું કર્યું તો કે પાંચના છેદમાં બેનો વર્ગ ઉમેર્યું અને તેમાંથી આપણે પાંચના છેદમાં બે તે બાદ કરી નાખ્યું મતલબ કે આ ઉમેરીને બાદ કરી નાખો એટલે જવાબ તો કેવો મળે ઝીરો જ મળે મતલબ કે આમાંથી તમે આ ઉપરનું સમીકરણ છે તેમાં જઈ શકશો અને ત્યારબાદ શું આપેલું છે પ્લસ છ બરાબર તો હવે જુઓ આ આટલું સમીકરણ છે આ આટલું સમીકરણ તેને તમે આની સાથે સરખાવી શકો રીતે સંક્ષિપ્ત સ્વરૂપમાં લખી મતલબ કે પેલું પદ અને બીજું પદ તે બંનેનો સરવાળો અને આખા કાઉશ વર્ગ તો જુઓ અહીંયા ત્રણ માઇનસ બીજું પદ શું છે પાંચના છેદમાં બે અને તેનો વર્ગ આવી રીતે લખ્યું અને અહીંયા આપણને આજે પદ બાકી રહ્યું હતું તેનું આપણે વિસ્તરણ કરી નાખ્યું મતલબ કે પાંચનો વર્ગ પચીસ અને બેનો વર્ગ ચાર વધતા છ આવી રીતે બરાબર તો હવે જુઓ આ એક પદ આપણને મળ્યું ત્રણ એક્સ માઇનસ પાંચના છેદમાં બેનો વર્ગ અને હવે આપણે આનું રૂપ આપી દેવાનું તો રૂપ તો આપણને આવડે છે કે પચીસના છેદમાં ચાર વધતા છ આવી રીતે હોય તો અહીંયા ચારને આપણે અહીંયા ગુણી નાખવાના તો આવી રીતે આમ થાય છે છ ચોક ચોવીસ થાય કારણ કે લસા લઈએ તો ચાર ગુણ્યા છ એટલે ચોવીસ અને આખાના છેદમાં શું આવી જશે ચાર તો અહીંયા તો ઓલરેડી આગળ પચીસ છે તો માઇનસ પચીસ વધતા ચોવીસ એટલે શું થાય માઇનસ એકના છેદમાં ચાર તો આ તમને પદ આવી રીતે મળશે કે વર્ગ ઓછા એકના છેદમાં ચાર આવી રીતે મળ્યું માઇનસ એકના છેદમાં ચાર તો હવે જુઓ અહીંયા આપણને આ જે સમીકરણ આપેલું છે તેના બરાબર શું છે ઝીરો તો આ સમીકરણ છે તેની જગ્યાએ આપણે આ લખી શકીએ ને તો કે આ લખી શકીએ કારણ કે આપણે આના બરાબર જ આ વસ્તુ ડિરાઈવ કરેલી છે તો આના બરાબર તમે આમ ઝીરો લખી શકતા હોય તો આ પદને તમે સામેની સાઈડ મોકલી દો તો શું થઈ જાય પ્લસ કારણ કે આ માઇનસ છે સામેની સાઈડ જશે તો પ્લસ થઈ જશે હવે જુઓ અહીંયા આ બાજુ વર્ગ છે સામેની સાઈડ તમે મોકલશો તો આ વર્ગમૂળમાં આવી જશે મતલબ કે આવી રીતે આમ થઈ જશે કે એકના છેદમાં ચાર છે તો આખાનું વર્ગમૂળ તો આપણને ખબર છે એકનું વર્ગમૂળ એક થાય અને ચારનું વર્ગમૂળ કેટલું થાય બે હવે અહીંયા એક વસ્તુનું આપણે ધ્યાન એ રાખવાનું થશે કે જ્યારે તમે આ વર્ગને સામેની સાઈડ મોકલો છો ત્યારે આપણે અત્યાર સુધી એવી રીતે આમ જોયું કે ધારો કે તમને આમ આપ્યું કે ચાર તો તેનું વર્ગમૂળ કેટલું થાય તો કે બે તો એકચ્યુઅલ આ વર્ગમૂળ બે ન થાય એકચ્યુઅલ કેટલું થાય પ્લસ ઓર માઇનસ બે મતલબ કે આઈધર તે પ્લસ બે પણ હોઈ શકે અથવા તે શું હોઈ શકે માઇનસ બે પણ હોઈ શકે તો મતલબ કે અહીંયા આપણને આ એક ચતુર્થાઉ આપેલું છે તેનું આપણે વર્ગમૂળ કાઢ્યું તો તે સંખ્યા પ્લસ પણ હોઈ શકે અથવા માઇનસ પણ હોઈ શકે અહીંયા તમારા માટે આ નવો કન્સેપ્ટ છે આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે બરાબર તો એકના છેદમાં ચાર છે તેનું વર્ગમૂળ આપણને કેટલું મળ્યું તો કે પ્લસોર માઇનસ એકના છેદમાં બે મતલબ કે કાં તો તે પ્લસ છે અને અથવા તો તે માઇનસ છે તો અહીંયા લખવાનું કે અહીં આપણને આ જે સમીકરણ મળ્યું તેના બીજ અને આ જે આપણને મળ્યું તેના બીજ કેવા છે સમાન છે તો અહીં આપણે લખી શકીએ કે ત્રણ એક માઇનસ પાંચના છેદમાં બે બરાબર એક લખ્યું એકના છેદમાં બે અને બીજામાં લખ્યું માઇનસ એકના છેદમાં બે તો આ બંને વસ્તુ છે તેને તમારે કમ્બાઇન કરીને લખવી હોય તો તમે અહીંયા પ્લસ ઓર માઇનસ લખી શકો જેવી રીતે આપણે અહીંયા લખ્યું તેવી રીતે આપણે લખી શકીએ અહીંયા લખવાનું કે જે આ પ્લસ ઓર માઇનસ શું દર્શાવે છે ધન કે ઋણ નિશાની દર્શાવે છે છે આ માત્ર તમારી માત્ર જાણકારી માટે તો હવે જુઓ આ માઇનસ પાંચના છેદમાં બે છે તે સામેની સાઈડ જશે તો આવી રીતે આમ થઈને કે એકના છેદમાં બે વધતા પાંચના છેદમાં બે તો ત્રણ એક્સ બરાબર આપણને આ રીતે પદ મળે છે તો આ ત્રણ છેદ હવે તેને સામેની સાઈડ મોકલો તો આ પદ ગુણાકારમાં છે તો સામેની સાઈડ જશે તો આવી રીતે ભાગાકારમાં હોય જાય ને બરાબર તો હવે આ એક તૃતીયાંશ છે તેને અંદર ગુણો તો શું થશે તો કે ત્રણ દુ છ તો આવી રીતે મળે એકના છેદમાં છ વત્તા પાંચના છેદમાં ત્રણ દુ છ આવી રીતે તો છ લસા આવશે અને એક વત્તા પાંચ એટલે કેટલા થાય છ તો છ ના છેદમાં છ એટલે કેટલું મળે એક બીજ એક મળશે તેવી જ રીતે આ માઇનસ પાંચના છેદમાં બે છે તે સામેની સાઈડ જશે તો કઈ રીતે થશે તો જુઓ ત્રણ એક્સ બરાબર શું છે ઓલરેડી માઇનસ વન બાય ટુ તો છે અને આ માઇનસ છે તે સામેની સાઈડ જશે તો પ્લસ તો પ્લસ પાંચના છેદમાં બે હવે અહીંયા આ ત્રણ ગુણાકારમાં છે તો સામેની સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો અહીંયા માઇનસ વન બાય ટુ પ્લસ પાંચના છેદમાં બે આવી રીતે છે તો આ ત્રણને તમે અંદર ગુણી દો તો આવી રીતે આ મળે માઇનસ એકના છેદમાં છ વધતા પાંચના છેદમાં છ કારણ કે ત્રણ દુ છ અને અહીંયા પણ ત્રણ દુ છ થશે તો કઈ રીતે મળે તો કે માઇનસ એક વત્તા પાંચ તેના છેદમાં છ તો પાંચમાંથી એક બાદ કરીએ તો કેટલા મળે ચાર અને ચારના છેદમાં છ તો આના છેદ ઉડાડીએ તો કઈ રીતે મળે તો કે બે દુ ચાર અને બે તેરી છ તો બેના છેદમાં ત્રણ મળે છે તો આવી રીતે અહીંયા આપણે લખવાનું કે એક્સ બરાબર પાંચના છેદમાં છ એકના છેદમાં છ બરાબર શું થાય તો કે એક્સ બરાબર એક તો આપણને એક બીજ મળ્યું એક્સ બરાબર એક અને બીજું શું મળ્યું ચારના છેદમાં છ તો આ ચારના છેદમાં છ છે તેને તમે બેના છેદમાં ત્રણ પણ લખી શકો તો આવી રીતે આપણને આજે સમીકરણ આપેલા હોય તેના બીજ આપણને કેટલા મળે એક મળે અને બેના છેદમાં ત્રણ આમ બે બીજ મળે તો આ થઈ પૂર્ણવર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ તમારે માત્ર અહીંયા જે પદ આપેલું હોય તેનો વર્ગ કરવાનો છે તમે તેનો વર્ગ કરી લ્યો પછી આપણે આ સૂત્ર જોયું એ વત્તા બીનો વર્ગ તો એ સૂત્રનું વિસ્તરણ પ્રમાણે તમને આજે સમીકરણ આપેલું હોય તેના તમારે બે ભાગ પાડી અને બીજ મેળવવાના રહેશે તો આ હતી પૂર્ણવર્ગની રીત અને ત્રીજી અને છેલ્લી રીત જે તમારા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે તે રીત છે સુરેખ સમીકરણનો ઉપયોગ કરીને બીજ મેળવવાની રીત તો આ રીત કઈ રીતની છે તો આ રીત દ્વારા તમારે કોઈ પણ સમીકરણના બીજ મેળવવા હોય તો તેના માટેનું સૂત્ર આવી રીતે છે કે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એસી છેદમાં ટુ એ આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે અહીંયા પ્લસ ઓર માઇનસ શું દર્શાવે છે તો કે એક સૂત્રમાં તમારે પ્લસ લેવાનું અને બીજા સૂત્રની અંદર માઇનસ લેવાનું મતલબ કે આપણને કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલા હોય તો તેના તમને બે ઉકેલ મળશે હવે અહીંયા તમને આ જે બી સ્ક્વેર માઇનસ ફોર એસી આપેલું છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો બી સ્ક્વેર માઇનસ ફોર એસીને શું કહેવાય તો બી સ્ક્વેર માઇનસ ફોર એસીને આ દ્વિઘાત સમીકરણ છે તેનો વિવેચક તરીકે ઓળખવામાં આવે છે અને તેને ડી વડે દર્શાવવામાં આવે છે તો પહેલાં તમારે કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલું હોય અને તેના તમારે બીજ મેળવવાના કહ્યા હોય તો પહેલાં તમારે તેનો વિવેચક મેળવવો પડે વિવેચકને ડી વડે દર્શાવવામાં આવે છે ઘણી બુકમાં તેને આવી રીતે ત્રિકોણ એટલે કે ડેલ્ટા વડે પણ દર્શાવવામાં આવે છે પરંતુ આપણે ડી વડે દર્શાવશું તો હવે કઈ રીતે વિવેચક મેળવવો તે આપણે એક નાનકડા ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે આપણને કોઈ એક આવી રીતે સમીકરણ આપેલું છે ત્રણ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ વધતા બે બરાબર ઝીરો તો આ સમીકરણને આપણે પ્રમાણિક સ્વરૂપ સાથે સરખાવીએ તો આવી રીતે આમ થાય કે એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી બરાબર ઝીરો તો જુઓ અહીંયા એની વેલ્યુ કેટલી મળે છે તો કે એની વેલ્યુ છે ત્રણ બીની વેલ્યુ કેટલી છે તો માઇનસ પાંચ તો બીની વેલ્યુ કેટલી આવશે માઇનસ પાંચ શા માટે તો કે અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે તો આપણે જ્યારે નેગેટિવ આપેલા હોય ત્યારે ઋણ સાઇન છે તેને ધ્યાનમાં લેવી પડશે અને સીની વેલ્યુ કેટલી આપેલી છે બે તો સૂત્ર તો આપણને ખબર જ છે આવી રીતે હતું તો દરેક વેલ્યુને આ સૂત્રની અંદર મૂકીએ તો આપણને વિવેચક ડી કેટલો મળે છે ડીની વેલ્યુ મળે બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો બી કેટલા છે માઇનસ પાંચ તો તેનો વર્ગ કરો તો કેટલો થાય પચીસ જ્યારે કોઈ પણ સંખ્યા તમને ઋણ આપેલી હોય ત્યારે તેનો તમે વર્ગ કરો તો જવાબ હંમેશા કેવો આવે ધન જ આવે શા માટે તો કે ઓછે ઓછે શું થઈ જાય વધતા માટે અહીંયા માઇનસ પાંચનો વર્ગ કેટલો થશે વધતા પચીસ બરાબર અને માઇનસ ફોર એસી છે તો માઇનસ ફોર એ કેટલા છે તો એની જગ્યાએ ત્રણ છે અને સીની જગ્યાએ કેટલા છે બે તો ચાર તેરી બાર બાર દુ ચોવીસ આગળ કેવી નિશાની છે માઇનસ તો પચીસમાંથી તમારે ચોવીસ બાદ કરવાના તો કેટલા મળે એક મળે છે બરાબર અહીંયા એક છે તે ઝીરો કરતાં મોટા છે એ શું દર્શાવે છે તો એ વસ્તુ આપણે આગળ હમણાં જ જોઈશું બરાબર તો અહીંયા આપણને વિવેચક કેટલો મળ્યો એક તો હવે તો એકદમ સિમ્પલ છે કે આ સૂત્રની અંદર તમારે આ વેલ્યુ મૂક દેવાની બી સ્ક્વેર માઇનસ ફોર એસીની વેલ્યુ આ ઉપરાંત બીની વેલ્યુ કેટલી છે તો કે માઇનસ પાંચ તો તમારે આ સૂત્ર આવી રીતે આમ થશે એક્સ બરાબર માઇનસ બીની વેલ્યુ કેટલી છે માઇનસ પાંચ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એસીની વેલ્યુ કેટલી મળી આપણને એક છેદમાં બે અને એ કેટલા છે ત્રણ તો આવી રીતે ઓછે ઓછે કેટલા થાય વત્તા તો વત્તા પાંચ પછી વધતે અને ઓછા આવી રીતે અંડર રૂટ એક છે તો એનું વર્ગમૂળ કેટલું મળે તો કે એક જ મળે તો અહીં આપણા અંડર રૂટ કાઢી નાખીએ અને છેદમાં બે તેરી કેટલા થશે છ તો આના તમારે બે ભાગ પાડવો હોય તો આવી રીતે આમ પડે એક પ્લસ છે અને એક માઇનસ છે તો આવી રીતે પાંચ પહેલાં પ્લસ લઈએ અને બીજામાં માઇનસ લઈએ આવી રીતે તો પાંચ ને એક છ છના છેદમાં છ લખીએ તો કેટલું આપણને મળે એક બીજ મળે એક અને બીજું કેટલું મળે તો કે પાંચ માઇનસ એક એટલે કેટલા થયા ચાર ચારના છેદમાં છ એટલે કેટલા થયા બેના છેદમાં ત્રણ તો હમણાં આપણે જે પૂર્ણ વર્ગ પદાવલી દ્વારા જે બીજ મેળવવાની રીત જોયેલી હતી તેના કરતાં આ અલગ રીત છે પરંતુ તેના કરતાં તમે આ એકદમ સરળતાથી અને ઝડપથી આનો આન્સર આપી શકશો તો અહીંયા આપણને બે બીજ મળે છે જે પૈકી પેલું બીજ કેટલું થયું એક્સ બરાબર એક અને બીજું બીજ કેટલું થયું બેના છેદમાં ત્રણ હવે તમને પરીક્ષાની અંદર આને આધારિત તમને ત્રણ શોર્ટ ક્વેશ્ચન પૂછશે તે ત્રણ પ્રશ્નો કઈ રીતના હશે તો જુઓ અહીંયા તમને સુરેખ સમીકરણ નથી આપ્યું તમને કેવું આપેલું છે દ્વિઘાત સમીકરણ તો દ્વિઘાત છે મતલબ કે તેની ઘાત કેટલી છે બે કે જ્યારે તમને બે ઘાત વાળું સમીકરણ આપેલું હોય ત્યારે તમને તેના વધુમાં વધુ કેટલા બીજ મળે બે વધુમાં વધુ આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે બે કરતાં વધારે બીજ તમને ક્યારેય નહીં મળે બરાબર બે કરતાં ઓછા મળે કદાચ તમને એક પણ ન મળે એવું થઈ શકે પરંતુ વધુમાં વધુ તમને કેટલા બીજ મળે બે ધારો કે અહીંયા તમને દ્વિઘાતની બદલે ત્રિઘાત સમીકરણ આપેલું હોય મતલબ કે તેની ઘાત ત્રણ હોય તો તમને વધુમાં વધુ કેટલા બીજ મળી શકે ત્રણ બીજ તો આ વસ્તુનો તમારે યાદ રાખવાનું છે બીજું કે અહીંયા જુઓ આપણને આ સમીકરણમાં કેટલા બીજ મળ્યા બે બીજ તો અહીંયા આપણને બે બીજ મળે છે ત્યારે અહીંયા આપણને વિવેચક કેટલો મળ્યો આ ડી તો ડીની વેલ્યુ આપણને કેટલી મળી એક મળી મતલબ કે ઝીરો કરતાં કેવી છે વધુ છે તો જ્યારે અહીંયા આ જે વિવેચક આપણને આપેલો હોય ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો જ્યારે આ વિવેચકની વેલ્યુ એક કરતાં વધારે હોય ત્યારે તમને હંમેશા એક કરતાં વધારે એટલે કે બે ભિન્ન એટલે કે અલગ અલગ બીજ મળે છે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે વિવેચકની વેલ્યુ ઝીરો કરતાં વધારે હોય ત્યારે બે વાસ્તવિક અને ભિન્ન બીજ મળે છે તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે તો જુઓ જ્યારે બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઇઝ ગ્રેટર ધેન ઝીરો ત્યારે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે છે બરાબર ત્યારબાદ જો બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો મતલબ કે ડી બરાબર ઝીરો હોય ત્યારે શું મળે તો કે બે સમાન અને વાસ્તવિક બીજ મળે જ્યારે ડી ગ્રેટર ધેન ઝીરો હોય ત્યારે કેટલા મળે બે ભિન્ન એટલે કે અલગ અલગ મળે અલગ અલગ મળે આમાં બે મળે પણ કેવા મળે સમાન મળે અને જ્યારે ડીની વેલ્યુ ઝીરો કરતાં ઓછી હોય ડીની વેલ્યુ ઝીરો કરતા ઓછી હોય ત્યારે તમને કોઈ વાસ્તવિક બીજ મળતા જ નથી તો આ તમને શોર્ટ ક્વેશ્ચન અથવા એમસીક્યુના સ્વરૂપમાં પરીક્ષામાં એક માર્કની અંદર પૂછી શકે છે તો આ વસ્તુ જો તમને ખ્યાલ હશે તો તમે હેતુલક્ષી પ્રશ્નને પણ સરળતાથી સોલ્વ કરી શકશો તો આશા છે કે આ દરેક વસ્તુ તમને સમજાઈ ગયા હશે તો આવી જ રીતે દરેક ચેપ્ટરની થિયરી ઉદાહરણ તેમજ દાખલાના સોલ્યુશન જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરવા યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે થેન્ક યુ